ગ્લોબલ સામનો કરવા માટે આખી દુનિયામાં પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ તેની સમસ્યાઓ ઘટવાને બદલે દર વર્ષે વધતી જાય છે જો કે આ તો માત્ર શરૂઆત છે જો આપણે અત્યારની કાળજી નહીં રાખીએ તો ભવિષ્યમાં ખૂબ ભયંકર પરિસ્થિતિ ઊભી થશે શું છે ગ્લોબલ વોર્મિંગ એના નામનીથી જ ખબર પડે છે કે સમગ્ર ધરતીના વાતાવરણમાં તાપમાન વધી રહ્યું છે આપણે પૃથ્વીના સૂર્યના કિરણોમાંથી ઉષ્ણમાં પ્રાપ્ત કરે છે સૂર્યના કિરણો વાયુમંડળમાં થઈને ધરતીની સપાટી પર પડે છે અને પછી ત્યાંથી પરાવર્તિત થઈને ફરી પાછા વળી જાય છે ધરતીનું વાયુમંડળ કેટલા વાયુઓ ભેગા મળીને બનેલું છે એમાં કેટલાય ગ્રીનહાઉસ વાયુ પણ છે એમાં

એ પરિસ્થિતિમાં આ આવરણ સૂર્યના વધારે કિરણોને રોકે છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વધતી જાય છે શું છે ગ્લોબલ વોર્મિંગનું કારણ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધારે જવાબદાર તો માણસ અને તેના કાર્યો છે પોતાને ધરતીનું સૌથી બુદ્ધિમાન પ્રાણી માનનાર માણસ અજાણતા કે જાણી જોઈને પોતાના રહેઠાણને ખતમ કરવા માટે તૈયાર થઈ જાય છે માણસની આ પ્રવૃત્તિના લીધે કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે એના કારણે આ વાયુનો પડ ગાઢ બનતું જાય છે એ આવરણ સૂર્યના પાછા ફરેલા કિરણોને અટકાવી રહ્યું છે એના કારણે ધરતીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે વાહનો હવાઈ જહાજો વીજળી પેદા કરતા યંત્રો ઉદ્યોગો વગેરેના કારણે વાયુમંડળના કાર્બન ડાયોક્સાઇડની વૃદ્ધિ થઈ રહી છે જંગલોના બહુ મોટા પ્રમાણમાં થઈ રહેલા વિનાશ પણ તાપમાન વધારાનું બીજું મહત્વનું કારણ છે જંગલોના કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે પરંતુ તેમના આડેધ વિનાશ થવાને કારણે પ્રકૃતિ નિયંત્રણ કરનારું એ સાધન પણ ઘટી રહ્યું છે જેનું બીજું એક કારણ સી એફ સી ક્લોરોફ્યુઓ કાર્બન જે રેફ્રિજરેટર અગ્નિશામક સાધનો વગેરેમાં વપરાય છે તે ધરતી પર રહેલા વાયુના ઉપયોગ પડનો નાશ કરવાનું કામ કરે છે વાયુનો પડ સૂર્યમાંથી આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણોને રોકે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયુના પડમાં એક મોટું ગાબડું પડી રહ્યું છે એના કારણે પાર જામડી ણો સીધા ધરતી પર આવી રહ્યા છે એના લીધે કારણે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે આ વધતા જતા તાપમાનના કારણે ધ્રુવો પર બરફ ઓગળવા લાગ્યો છે દરેક દેશમાં વીજળીની જરૂરિયાત વધતી જાય છે વીજળીના ઉત્પાદન માટે ઉષ્ણા બળતણ ખનિજ કોલસા વગેરેનો ઉપયોગ મોટા પ્રમાણે કરવો પડે છે જીવાશ્મ બળતણના કારણે

ગ્લેશિયરોના બરફ ઓગળવાથી સમુદ્રમાં પાણીનું પ્રમાણ વધી જશે એના કારણે દર વર્ષે સમુદ્રની સપાટી વધતી જશે સમુદ્રની સપાટી વધવાના કારણે દરિયા કિનારોની જમીન ડૂબતી જશે આ રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકો બેઘર બની જશે માનવ સ્વાસ્થ્ય પર અસર જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર માણસ પર થશે અને કેટલાય લોકોનો જીવ ગુમાવવો પડશે ગરમી વધવાથી મેલેરિયા ડેન્ગ્યુ એલો ફીવર જેવા આક્રમણ રોગો વધશે એવા સમય પણ આવી જશે આવી જશે કે લોકોને પીવાનું સ્વચ્છ પાણી ખાવા માટે ભોજન અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા પણ નહીં મળે પશુ પક્ષી તથા મનસ્વી પર અસર ગ્લોબલ વોર્મિંગની પશુ પક્ષીઓ અને વનસ્પતિ પર બહુ ઊંડી અસર પડશે એવું માનવામાં આવે છે કે ગરમી વધવાની સાથે સાથે પશુ પક્ષીઓ તથા વનસ્પતિ ધીરે ધીરે ઉત્તર ધ્રુવો પર તથા પહાડીના વિસ્તારો તરફ ઘસતા જશે કેટલીક પ્રજાતિઓ પોતો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દેશે શહેરો પર અસર એમાં કોઈ શંકા નથી કે ગરમી વધવાના કારણે ઠંડી ઉડાડવા માટે ઉપરાતી ઉર્જાના વપરાશમાં ઘટાડો થશે પરંતુ તેની પૂરતી એર કન્ડિશનિંગ થઈ જશે ઘરો ઠંડા રાખવા માટે મોટા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ થશે જો વીજળીનો ઉપયોગ વધશે તો એના પણ ગ્લોબલ વોર્મિંગમાં પણ વધારો થશે આ રીતે ગ્લેસ્ટીરિયનનું ઓળગરવું આબોહવામાં પરિવર્તન દુકાળ પૂર રોગચાળો સમુદ્ર તોફાન સમુદ્રની સપાટી ઊંચે લાવી ખેતી વગેરે ખરાબ અસર જંગલોમાં આગ ઋતુઓમાં ફેરફાર અનાજ તંગી સ્વાસ્થ્ય સંકટ વાયુ પ્રદર્શન પીવાનું પાણી વગેરે પણ ગ્લોબલ વોર્મિંગનો ખરાબ પ્રભાવ પડશે ગ્લોબલ વોર્મિંગની કેવી રીતે બચાય ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે સમગ્ર વિશ્વની ચિંતા વધી રહી છે આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર પર્યાવરણ સંરક્ષણનું કાર્ય કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ અને અમેરિકામાં પર્યાવાદી પૂર્વ ઉપરાષ્ટ્રપતિને આપવામાં આવ્યો છે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરનાર લોકોને નોર્બલ પુરસ્કાર આપવા માત્રથી જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરી શકાય નહીં